નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે અત્યારે રાજ્યના અમુક વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. રાજ્ય ઉપર ગાઢ ઘાટા વાદળ છવાયેલા છે, છતાં અમુક વિસ્તારોની અંદર વરસાદ કેમ નહીં અને હવે વરસાદનું જોર રહેશે તો કયા જિલ્લામાં રહેશે, આ તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આપણે વરસાદનો જોર રહેવાનું છે, આમ જોવા જઈએ તો આજે લગભગ 4 તારીખ છે ને હજી 9 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. જોકે આ વરાપની જરૂર રાજ્યના 85% વિસ્તારોને હતી. 15% વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની ખાસ જરૂર છે, ત્યાં ઓછા વરસાદ છે. જેની અંદર કચ્છ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તાર છે, મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગરના અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી નોંધાયો. અને એ સિવાય પણ બીજા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વરસાદની ઘટ છે. જોકે હમણાં લગભગ મારું માનવું છે ત્યાં સુધી 9-10 તારીખ સુધી કોઈ સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાતી નથી. છતાં પણ 9 તારીખ સુધી અમુક વિસ્તારો એવા રહેશે કે જ્યાં વરસાદની તીવ્રતા કન્ટિન્યુ જોવા મળશે. જે વરસાદની જે તીવ્રતા જોવા મળવાની છે 9 તારીખ સુધી, જેની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હશે કે જ્યાં હજુ પણ લગભગ વરસાદ બીજા વિસ્તારોમાં ઝાપટા પડે પણ ત્યાં સારા એવા વરસાદો પડી શકે છે. જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા જેવા વિસ્તાર છે, અંકલેશ્વર, ભરૂચ, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો, આ જે મધ્ય પૂર્વ ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જે તમામ વિસ્તારો છે એની અંદર મધ્યમથી હળવા વરસાદો છે એ હમણાં કન્ટિન્યુ જોવા મળશે. જોકે ત્યાં પણ કોઈ અતિભારે વરસાદ થાય કે ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ નથી. છતાં પણ ત્યાં મધ્યમથી હળવા વરસાદો છે એ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એ સિવાયના બીજા વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો, આ તમામ વિસ્તારોની અંદર હમણાં વરાપ રહેશે પણ હળવા કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. હવે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારો એવા છે કે અત્યારે ગાઢ વાદળ છવાયેલા છે. હા, એક ચોક્કસથી કે અમુક સમયે વચ્ચે વચ્ચે આપને તડકો જોવા મળતો હશે, છતાં પણ ગાઢ વાદળ છવાયેલા છે, છતાં વરસાદ કેમ નહીં? આની અંદર મેઇન કારણ હોય છે કે અત્યારે જે વાદળ છે એ ખોટા વાદળ છે. મોટાભાગે જે અરબી સમુદ્રમાંથી અથવા તો બંગાળની ખાડીની અંદરથી વરસાદી સિસ્ટમ આવતી હોય એ વાદળ હોય એની અંદર જે પાણી હોય છે અને એ વાદળ છે એ પણ જો 850 HPA લેવલે અથવા તો 700 HPAના લેવલે હોય તો જ એ વાદળ છે વરસાદ આપી શકતા હોય. જો આ 700 HPA લેવલે અથવા તો 850 HPA લેવલે એના કરતાં પણ જો વધારે ઊંચાઈ ઉપર હોય તો એ વાદળ આપણે વરસાદ આપી શકતા નથી. ઘણી વખત એવું થાય કે એ વાદળોની અંદર પાણી પણ હોય પણ એમાંથી જે પાણી છૂટું પડે છે એ હવાની અંદર ફરીથી એકદમ સ્પેસમાં ફરવા લાગે છે ને એ પાણી ઉપર ચડવાનું ચાલુ થાય છે, નીચે આવવાની બદલે ઉપર ચડવાનું ચાલુ થાય છે, જેને કારણે અમુક વિસ્તારોની અંદર સામાન્ય છાંટા પડતા હોય છે, બરાબર વરસાદ આવી શકતો નથી. એટલે ઊંચાઈ ઉપરના વાદળો છે એ આપણે વરસાદ આપી શકતા નથી. 850 HPA લેવલે અથવા તો 700 HPA લેવલના વાદળ છે એ જ વરસાદ આપતા હોય. અત્યારે જે રાજ્ય ઉપર વાદળ છવાયેલા છે એ ઊંચાઈ વાળા વાદળ છે, ખૂબ ઊંચા વાદળો છે. આ વાદળોને કારણે આપણે વરસાદ પડે તેવી આશા રાખી ન શકીએ. એટલે જ્યારે જ્યારે અમે માહિતી આપતા હોય જેની અંદર ખાસ કરીને 700 HPA લેવલ ને 850 HPA લેવલની જે અમે વાત કરીને ત્યાં અમે ભેજ અથવા તો શિયર ઝોનની વાત કરતા હોય છે ત્યારે જ વરસાદની શક્યતાઓ આપણે માનવાની હોય છે. એટલે અત્યારે જે વાદળ છે છતાં વરસાદ નથી આવતો, આ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો, એનો જવાબ આ છે કે આ વાદળની ઊંચાઈ વધારે હોય અને આ વાદળની અંદર પાણી ઓછું હોય એટલા માટે આની અંદર આપણે વરસાદ ન પડે. અને જો આની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી હોય તો આ વાદળ એટલા ઊંચા પણ ન જઈ શકે, પાણીના વજનને કારણે નીચેથી પસાર થતા હોય અને આપણે વરસાદનો લાભ મળી જતો હોય. એટલે જે આપણે વાદળ હોવા છતાં વરસાદ ન પડવાનું કારણ હતું એ મેં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. દક્ષિણ ગુજરાત અને જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જે હમણાં પણ હળવા વરસાદો ચાલુ રહેવાના છે એ માહિતી, બાકી ઓવરઓલ જોવા જઈએ તો 9-10 તારીખ સુધી વરાપનો માહોલ રહેશે અને 9-10 તારીખ પછી બંગાળની ખાડીની અંદરથી ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. અને એ જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ કયા કયા વિસ્તારોને લાભ આપશે એ વિશેની માહિતી અમે આગળ ઉપરના વિડીયોની અંદર આપતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આવજે આપશો, ધન્યવાદ.